પોરબંદર ની એમકે ગાંધી સ્કૂલ ખાતે બાળકોમાં બિઝનેસ અંગે રૂચિ વધે તે માટે 10 દિવસ બેગલેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ બનાવી વેચાણ અર્થે મૂકવામાં આવી હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યવસાય ક્ષેત્રે આગળ વધી શકે અને વેચાણનો અનુભવ મળે તે માટે વિવિધ પ્રવૃત્તિ અંતર્ગત સરકાર દ્વારા 10 દિવસ બેગલેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરની એમકે ગાંધી સ્કૂલ પાયલોટ પ્રોજેક્ટમાં છે. અહીં છાત્રો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી વેચાણ માટે પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છાત્રોએ પ્રદર્શનમાં મૂકી હતી, જેમાં જય સિંગડિયા નામના વિદ્યાર્થી મગફળીના બીમાં કલર કરી અને તેને ચીપકાવી આકર્ષક વોલ પીસ બનાવ્યું હતું, જેની કિંમત 70 રૂપિયા રાખવામાં આવી હતી. મારું નામ જય સિંગડિયા છે. મેં એમ કે ગાંધીમાં ભણું છું. મેં વોલ પીસ બનાવ્યું છે. માંડવીનો પોતરાનો ઉપયોગ કર્યો છે. વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓમાં 60થી વધુ વિદ્યાર્થીઓએ 50થી વધુ કૃતિઓ બનાવી હતી, જેમાં બુકમાર્ક, તોરણ, સ્વેલેરી, ફોટોફ્રેમ, પતંગ, મોબાઈલ સ્ટેન્ડ, પેન સ્ટેન્ડ સહિતની અનેક કૃતિઓ બનાવી હતી, જેમાં કાગળનું ગોળું, વાયર, ગિફ્ટની કટોરી અને હેન્ડગ્લોવ્સ વડે બનાવાયેલો નાઇટ લેમ્પ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ નાઇટ લેમ્પ તોરણ 6માં અભ્યાસ કરતા પાર્થિવ મોઢવાડિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેની કિંમત માત્ર 90 રૂપિયા રાખવામાં આવી હતી. મારું નામ જીજ્ઞાબેન મોકરિયા છે. હું શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે કામ કરું છું. ગવર્મેન્ટનો જે નવો કન્સેપ્ટ આવ્યો છે કે બેગલેસ ડે સેલિબ્રેશન, પ્રી વોકેશનલ એક્ટિવિટી, તો એના ભાગરૂપે આજે અમે અમારી શાળામાં બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એક્ટિવિટીનું આયોજન કરેલું હતું, જેના અંતર્ગત બાળકો ઘરે બેસીને વેસ્ટ વસ્તુમાંથી કે જે સાવ યુઝલેસ હોય એ બધી વસ્તુઓનો યુઝ કરી અને એક સારી વસ્તુઓ બનાવીને લાવ્યા છે, જેનું તેમને સેલ પણ કર્યું છે કે આના કારણે એમને એક નવી ક્રિએટિવિટી પણ બહાર આવે છે, તેમ એને સેલિંગ કઈ રીતે કરવું, કમાણી કઈ રીતે કરવી એ વસ્તુ પણ શીખવા મળે છે. તો આની અંતર્ગત લગભગ 60થી 70 જેવી વસ્તુઓ બાળકો બનાવીને લાવ્યા છે અને 70થી 80 જેવા બાળકોએ ભાગ લીધેલો છે. અને આ કાર્ય માટે અમને અમારી શાળાના આચાર્ય શ્રી ધર્માબેન જોશીએ ખૂબ જ પ્રોત્સાહિત કરેલા હતા અને એમની દેખરેખમાં, એમના ગાઈડન્સ અંડર અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં તમામ શિક્ષકોએ પણ સહભાગી રૂપે ભાગ આપી અને પોતાની મહેનતથી બાળકને માર્ગદર્શન પૂરું પાડેલ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 3 સ્કૂલ આ કાર્યક્રમમાં હેઠળ પ્રવૃત્તિ કરે છે, જેમાં એમ કે ગાંધી સ્કૂલ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ગો ગ્રીન સાયકલ રેલી, કચરામાંથી ઢીંગલી બનાવવી સહિતની પ્રવૃત્તિ કરવામાં આવશે. આવતીકાલે બુધવારે શાળાના વિદ્યાર્થીઓને ડેરીની મુલાકાત લેવામાં આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે તેવું શિક્ષકે જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.